પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી ગુજરાત ન્યૂઝ. દેવભૂમિ દ્વારકામાં શ્રી સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળ દ્વારા વિશ્વ મહિલા દિન નિમિત્તે ઓખા ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. IWT ની 2021ની કેમ્પેઇન થીમ ચૂઝ ટુ ચેલેન્જ મુજબ જાતીય ભેદભાવને બદલે લૈંગિક સમાનતાને પ્રાધાન્ય આપવાનો પડકાર પસંદ કર્યો હતો. તેના પર વધુ ધ્યાન આપીને દીકરીઓને થતા અન્યાય સામે લડવાનો મેસેજ આપવામાં આવ્યો. લિંગ ભેદના તફાવત ન રાખતા પોતાની દીકરીઓને શિક્ષિત કરી છે તે દીકરીઓની માતાએ અને દીકરીઓને સન્માનિત કરવામાં આવ્યા. સંસ્થાના પ્રમુખ ડૉક્ટર પુષ્પાબેન સોમૈયાએ શપથ લેવડાવી કે દીકરીઓ અને મહિલાઓ પોતાના અધિકારો અંગે જાગૃત બનશે, પોતાના કુટુંબ અને સમાજને જાગૃત કરશે, સરકારને તે બાબતમાં સફળ બનાવવા માટે સહયોગ આપશે. વર્ષો પહેલાં મહિલાઓએ સંગઠિત થઈને પોતાના અધિકારો માટે જે લડત ચલાવી અને મહિલા દિવસની ઉજવણીની શરૂઆત કરી, તેઓના આ કાર્યને આપણે સૌએ સફળ બનાવવું છે. ત્યારે COVID-19ની ગાઇડલાઇન તથા કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાને રાખીને કાર્યક્રમનું આયોજન 3 વિભાગમાં કરવામાં આવનાર છે, જેનો આજે પ્રથમ દિવસ હતો અને 3 દિવસે સમાપન સમારોહનું આયોજન છે. કાર્યક્રમની મુખ્ય વિશેષતા હોય દરેક દિવસે અલગ અલગ શિક્ષિત દીકરીઓ તેમજ તેમની માતા સાથે સન્માન કરવામાં આવશે. ઉદ્યોગ મંડળ ઓખા ખાતે એક સરસ મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું અને આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી ડૉક્ટર પુષ્પાબેન સોમૈયા હાજર હતા અને તેઓએ જ આખા કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. અને તેમણે આજે પોતે ડૉક્ટર હોવાને નાતે હમણાં આપણે કોરોના જેવી મહામારીથી લડી રહ્યા છીએ ત્યારે એક ખાસ વસ્તુનું ધ્યાન રાખી અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. સરકારશ્રીની જે થીમ હતી કે શિક્ષિત દીકરીઓનું સન્માન કરવું, તો એમણે આજે ઓખા શહેરની જે શિક્ષિત દીકરીઓ છે કે ધોરણ 12 કરતાં જેમણે વધારે અભ્યાસ કરેલો છે તેવી દીકરીઓનું સન્માન કરવાનું આયોજન કરેલ હતું. પરંતુ તેઓએ ખાસ સંક્રમણ ન ફેલાય તે હેતુથી આજે કાર્યક્રમ જે છે એમને 3 વિભાગમાં વહેંચી દીધો હતો, તારીખ 6, તારીખ 7 અને તારીખ 8. અને આજે આ કાર્યક્રમનો પહેલો દિવસ છે કે આજથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલી છે અને દરેક દીકરીઓ જે છે એમની સાથે એમના પરિવારનું સન્માન કરવું એ ખૂબ જરૂરી છે. એટલા માટે આજે મહિલા દિવસનો કાર્યક્રમ હોય તો ખાસ કરી અને દીકરીઓ સાથે તેમની માતાનું સન્માન કર્યું. અને એક કાર્યક્રમની એક ખાસિયત કહી શકાય કે કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે પણ માત્ર મહિલાઓ જ ઉપસ્થિત હતી અને મહિલાઓને જ ઇન્વાઇટ કરવામાં આવેલી હતી અને દીકરીઓને ખૂબ જ શુભેચ્છા પાઠવવામાં આવી અને હજુ ને હજુ જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવતી રહે તેવી શુભેચ્છા સાથે. દર્શન મોદી, GTV ન્યૂઝ, જામખંભાળિયા.